તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળો પર મસમોટા ખાડા પડી ગયા છે, જેનો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો. આ ખાડાઓના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના 80 ફૂટ રોડ, રિવરફ્રન્ટ, ધોળીપોળ, શિયાળીપોર, રતનપર સહિતના વિસ્તારોમાં આવેલા રોડ રસ્તા કે જે સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા છે. રસ્તા રિપેરિંગ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તે માત્ર કાગળ પર હોવાનો દાવો કરાય છે. તો આજે અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે. ફઝલ, સુરેન્દ્રનગરમાં પણ રોડ રસ્તાઓની બિસ્માર સ્થિતિ, ખાડાઓનું સામ્રાજ્ય, 1 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી, પરંતુ એ ગ્રાન્ટ ક્યાં છે એ પણ એક સવાલ છે. કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યનો સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યો છે. ત્યારે જે રસ્તાઓની હાલત થઈ ગઈ છે, કમરતોડ રસ્તાઓની જે હાલત થઈ ગઈ છે, જેને લઈને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આજે જે ડ્રોન કેમેરાનો જે ખાડા પડી ગયેલા હોય, રસ્તાઓ ધોવાયા હોય તેનો વિડીયો સામે આવ્યો છે. ખાસ કરી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરનો 80 ફૂટ રોડ હોય, રતનપરને જોડતો બાયપાસ રોડ હોય, રિવરફ્રન્ટ હોય, ધોળીપોળ હોય, શિયાળીની પોળ વિસ્તાર હોય, વિવિધ પ્રકારના જે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ છે તે સામાન્ય વરસાદે ધોવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે પાલિકાએ એવું નથી કે આ જૂના રસ્તા છે ને ધોવાયા છે, નવા રસ્તા જે બનાવ્યા છે તેમાં પણ ખાડાઓ પડી ગયા છે. 5 થી 7 ફૂટ જેટલા મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ ખાડાઓ પૂરવા પાછળ વાપરવામાં આવી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે શહેરી વિસ્તારની પરિસ્થિતિ છે તે અલગ જ છે. ખાસ કરી ભ્રષ્ટાચાર રૂપી જે આ રોડ રસ્તાઓ બનાવ્યા છે, જેને લઈને વાહન ચાલકો પરેશાન છે, કમરતોડ ખાડાઓ પડ્યા છે. રોજ ત્યાંથી ચૂંટાયેલા આગેવાનો, પ્રતિનિધિઓ, અધિકારીઓ પસાર થાય છે, પરંતુ તેમની જાણે આ ખાડે પાટા બંધાઈ ગયા હોય અને તેમને આ ખાડાઓ ન દેખાતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર ગ્રાન્ટો ફાળવી દેવામાં આવી રહી છે, પરંતુ રિયાલિટીમાં કોઈ કામગીરી નથી કરવામાં આવતી, જેને લઈને વાહન ચાલક ફઝલ, તંત્રની કામગીરીની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સવાલ એ પણ થાય છે કે જ્યારે ગ્રાન્ટો ફાળવી દેવામાં આવી છતાં પણ કામ નથી થયું, ત્યારે સવાલ તેમની કામગીરીની ઉપર ઉઠે છે. અધિકારીઓ શું કહી રહ્યા છે, તેમનું મૌન પણ ઘણું બધું કહી જાય છે. કોને ફાયદો થઈ રહ્યો છે, કોની મિલીભગત છે? ખાસ કરીને જો આવા રોડ રસ્તાના કામો છે, મોટા ભાગે ચૂંટાયેલા આગેવાનો, પ્રતિનિધિઓ હોય છે, તેમના લાગતા વળગતાઓને આપી દેવામાં આવતા હોય છે. રોડ રસ્તાના કામો પણ તેવા લોકોને આપી, કોન્ટ્રાક્ટો આપી અને તેમને ફાયદો થાય તે પ્રકારના પ્રયાસો પાલિકા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ કરોડો રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા, પરંતુ પરિસ્થિતિ જેસીથી વેસેની વેસે સુરેન્દ્રનગરની રહી છે. મુખ્ય માર્ગો ઉપર 5 થી 7 ફૂટ જેટલા મોટા ખાડાઓ પડી ગયા છે, શહેરીજનો પરેશાન બની રહ્યા છે. હવે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, 1 કરોડ કઈ નાની રકમ ના કહી શકાય. ખાડા પૂરવા પાછળ 1 કરોડની રકમ ફાળવી દેવામાં આવી છે, પરંતુ રિયાલિટીમાં તેની કોઈ કામગીરી નથી થતી. કમરતોડ ખાડાઓથી પ્રજા પરેશાન છે અને આ જાડી ચામડીના નેતાઓ, ચૂંટાયેલા આગેવાનો, અધિકારીઓ હોય તેમને કોઈ પણ પ્રકારનો આ બાબતે ફરક નથી પડતો. સાંસદને રજૂઆત કરી ચૂક્યા છે સ્થાનિક લોકો, છતાં પણ કોઈ કામગીરી નથી થતી. વાહન ચાલકોના રોજ અકસ્માતો સર્જાય છે, રોજ બરોજ જે બાઇક અને ગાડીઓની એક્સલ હોય છે તૂટી જાય છે, 5 થી 7 ફૂટના મોટા ખાડાઓ પડ્યા છે. હવે આ બાબતે નક્કર કામગીરી કરવામાં આવે ને તાત્કાલિક પડે આ ખાડાઓ પૂરવામાં આવે અને પ્રજા જે હાલાકી વેઠી રહી છે તેનું નિવારણ લાવવામાં આવે તે જરૂરી છે. જી, અહીંયા ગ્રાન્ટની વાત તો ઠીક છે, પરંતુ જ્યારે 2200 કરોડના ખર્ચે 6 થી 7 બ્રિજોની તૈયારી કરવામાં આવતી હોય, 36 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં પણ સામાન્ય વરસાદમાં 10 ફૂટનું ગાબડું પડતું હોય તો એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. ખાસ કરી સુરેન્દ્રનગરમાં જે 2200 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી રાજકોટ નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો, પરંતુ જે ખુલ્લો મૂક્યા ને 6 મહિનામાં જ 3 જગ્યાઓ ઉપર 10 થી 12 ફૂટના ગાબડાઓ પડી ગયા અને બેસી ગયો. દોડિયા બાઉન્ડ્રી નજીક તેના હુક છૂટા પડી ગયા એટલે 1 મહિના સુધી બંધ રાખવામાં આવ્યો. બીજી તરફ સાહેલા નજીક 10 ફૂટનો ભાગ આ બ્રિજનો છે તે બેસી ગયો અને લીમડી પાસે 10 ફૂટનું ગાબડું પડ્યું. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરનો ઓવરબ્રિજ જે માત્ર 4 વર્ષ પહેલા બન્યો છે, 36 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, 8 વખત તેના ઉપર ગાબડાઓ પડ્યા અને પાલિકાએ તે ગાબડાઓને કોકરેટ બૂરી અને સંતોષ માન્યો. હાલની પરિસ્થિતિ મુજબ ત્યાં પણ મોટા ગાબડાઓ 5 થી 7 ફૂટના પડી ગયા છે. એટલે દર વખતે આવા જે કામો વિકાસના થતા હોય છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોય છે તેવી રાવ ફરિયાદ થતી હોય છે, વિરોધ પક્ષ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ રજૂઆતોને કોઈ ધ્યાને નથી લેતું હોતું અને
જે આ સામાન્ય વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને જેનું પરિણામ હાલ લોકો અને સુરેન્દ્રનગરની જનતા ભોગવી રહી છે, જેમને ભાજપના નેતાઓ અને ખાસ કરી ચૂંટાયેલા આગેવાનોને ખોબલે ને ખોબલે મત આપી આજે એનું પરિણામ ખાડામાં હોય તેવું લાગી રહ્યું છે અને ખાડામાંથી વાહન ચાલકો પસાર થવા અને રાહદારીઓ પસાર થવા મજબૂર બની રહ્યા છે. હવે નક્કર કામગીરી કરવામાં આવે અને આ શહેરી વિસ્તારમાં જે ખાડાઓ પડ્યા છે, રોડ રસ્તા ધોવાણા છે, ઓવરબ્રિજ ધોવાણા છે, રિવરફ્રન્ટો ધોવાણા છે, તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી હવે લોકમાંગ ઉઠી છે. જી બિલકુલ ફસલ, આપ જોડાયા અને ત્યાંથી વિગતો જણાવી તે બદલ